24 કલાકમાં 84 તાલુકામાં વરસ્યો વરસાદ, 10 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, લાલપુરમાં 2.5 ઇંચ વરસાદ, ઓલપાડમાં 2 ઇંચ, સંખેડામાં 1.5 ઇંચ વરસાદ, કરજણ અને ભાણવડમાં 1 ઇંચ વરસાદ પડ્યો. 1 વાગ્યા સુધી 14 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, દ્વારકા, પોરબંદર, જામનગરમાં વરસાદની આગાહી, ભાવનગર, બોટાદ, અમદાવાદમાં પણ આગાહી, ખેડા, આણંદ, ભરૂચ તથા સુરત, વલસાડ, વડોદરામાં પણ વરસાદની આગાહી. ભાવનગર, ભરૂચ, વડોદરા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું, ભારે પવન સાથે તોફાની વરસાદનું એલર્ટ, 87 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન, રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના. રાજ્યના 130 તાલુકામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, મેંદરડામાં 3.5 ઇંચ વરસાદ, ખંભાળિયામાં 3 ઇંચ, સંખેડા અને સુબીરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, જૂનાગઢ, છોટાઉદેપુર, રાજકોટ સહિતના અનેક જિલ્લાઓમાં વરસાદ. ચોમાસાની સીઝનનો સૌથી જબરદસ્ત વિડીયો આવ્યો સામે. જૂનાગઢના સાસણમાં વરસાદી માહોલમાં સિંહ બાળની મસ્તીનો વિડીયો સામે આવ્યો. વરસાદ પડતા સિંહ બાળ મસ્તીએ ચડ્યો. સીઝનના પ્રથમ વરસાદમાં સિંહ બાળ ઝૂમી ઉઠ્યા. બોડેલીના રાજવાસણા ગામ નજીક હેરણ નદી પરનો આડબંધ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી. સિંચાઈની સમસ્યાને લઈને ગાયકવાડ સરકારે બનાવ્યો હતો આડબંધ. મધ્ય ગુજરાતમાં જામ્યું ચોમાસું. છોટાઉદેપુર જિલ્લામાં ખેતીલાયક વરસાદ, ભારે વરસાદને પગલે છલકાયા નદી નાળા, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કરાલી ગામે ડાયવર્ઝન ધોવાયું. કોતર ઉપરનું ડાયવર્ઝન ધોવાતા અવરજવર બંધ, રસ્તો બંધ હતા. 25 ગામોને અસર. સ્લેબ ડ્રેનનું કામ ચાલુ હોવાથી બનાવાયું હતું ડાયવર્ઝન. છોટાઉદેપુર નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ. અશ્વિન નદીમાં આવ્યું ઘોડાપુર. રાજપુરા ગામનું લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા ગ્રામજનો સંપર્ક વિહોણા. 200 લોકોની વસ્તી ધરાવતા ગામ પાસેથી પસાર થાય છે અશ્વિન નદી. છોટાઉદેપુરના બોરડીલીમાં સતત બીજા દિવસે મેઘરાજાની પધરામણી. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો. અલીખેરવા ઢોકલિયા વિસ્તારમાં વીજળી ગુલ થતા છવાયો અંધારપટ. પોરબંદર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પડ્યો ઝરમર વરસાદ. શહેર તથા જિલ્લાના નાકા, કેશવ, ગોસા સહિતના ગામોમાં વરસાદ. મેઘરાજા મહેરબાન. વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી. દ્વારકામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો. ખંભાળિયાના કેશોદ, વિજલપર સહિતના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. દ્વારકાના વિજલપર ગામે ભારે પવન સાથે વરસાદ. ભારે પવન ફૂંકાતા વીજપોલ તેમજ અનેક વૃક્ષો ધરાશાયી થયા. ખંભાળિયામાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા. ભરૂચમાં ધોધમાર વરસાદ વરસ્યો. પહેલા જ વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. પૂર્જા, ચાર રસ્તા, કલેક્ટર કચેરી, મહમ્મદપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી. બોટાદના બરવાડા પંથકમાં જામ્યો વરસાદી માહોલ. બરવાડાના આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ. શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા. રાજકોટ શહેરમાં વહેલી સવારથી મેઘરાજાએ કરી જમાવટ. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. મહુડી, 150 ફૂટ રોડ, નાના મવા સર્કલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. મનપાની કામગીરી સામે સવાલો ઉભા થયા. રાજકોટ મનપાની વધુ એક બેદરકારી સામે આવી. શહેરના વાવડી વિસ્તારમાં વરસાદી માહોલમાં રોડ બનાવવા માટે ખાડો ખોદી નાખતા ખાડામાં ભરાયું પાણી. ખાડામાં 2.5 થી 3 ફૂટ પાણી ભરાતા વધી લોકોની સમસ્યા. રાજકોટમાં સ્કૂલ બસ ખાડામાં ફસાઈ. મહુડી વિસ્તારમાં રોડ ઉપર ખાડો પડતા ખાડામાં ફસાઈ સ્કૂલ બસ. ડ્રાઈવર સહિતના લોકો દ્વારા બસ કાઢવાના પ્રયાસ. ખાડો પડતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો. રાજકોટ શહેરને ગ્રામ્ય વિસ્તારો સાથે જોડતા રસ્તાઓ તળાવ બન્યા. શહેરના પાળ રોડ ઉપર પાણી ભરાયા. વહેલી સવારે કામ ધંધે જતા લોકોને પડી મુશ્કેલી. ભરાયેલા પાણીના કારણે અનેક વાહનો પણ બંધ થયા. રાજકોટમાં મેઘરાજાની તોફાની બેટિંગથી ઠેરઠેર પાણી ભરાયા. ભારે વરસાદને પગલે શહેરના વાગડ ચોકડી પર ભરાયા પાણી. રસ્તાઓ બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ભારે વરસાદથી રાજકોટ શહેર થયું પાણી પાણી. રસ્તાઓ પાણીમાં તરબોળ થતા વાહન ચાલકો પરેશાન થયા. ભરાયેલા પાણીમાં વાહનો બંધ પડ્યા. ધક્કો મારીને વાહનોને ચાલુ કરવાની ફરજ પડી. રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરીના ધજાગ્રહ. પાણી ભરાયા બાદ જાગ્યું વહીવટીતંત્ર. વગર ચોકડી પાસે ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓએ કરી સમીક્ષા. જેસીબી સહિતના સાધનથી પાણીના નિકાલની કરાઈ કામગીરી. રાજકોટના ઉપલેટામાં સતત બીજા દિવસે મેઘરાજાનું આગમન યથાવત.
અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો. મોટી પાનેલી, કાથરોટા, સમઢિયાળા, કોલકી, ડુમિયાણી, લીલાખા, મજેઠી, લાઠ, ઠીમોરા, વાડલા, મોજીરા, સેવંતરા સહિતના ગામોમાં વરસાદ. જામનગરના કાલાવડમાં મુશળધાર વરસાદ ખાબક્યો. મુરીલામાં ભારે વરસાદના કારણે કોઝવે તૂટ્યો. કોઝવે તૂટતા ગામ લોકોને પડી હાલાકી. શાળાએ જતા વિદ્યાર્થીઓને સ્થાનિકો પાણીના પ્રવાહમાંથી પસાર થયા. જામનગર શહેરમાં મેઘરાજાએ બોલાવી રમઝટ. શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા. વરસાદના પગલે શહેરીજનોએ ગરમી અને બફારાથી મેળવી રાહત. જામનગરના કાલાવડમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો. નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. સારા વરસાદથી બોકડામાં નવા નીરની આવક. નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. રાજપીપળા શહેરના સ્ટેશન રોડ સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. વરસાદની શરૂઆત થતાં જ વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકો થયા પરેશાન. પંચમહાલના હાલોલ અને જાંબુઘોડા પંથકમાં મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી. હાલોલમાં એક ઇંચ જેટલો વરસાદ, જાંબુઘોડામાં પણ નોંધાયો પોણો ઇંચ વરસાદ. જિલ્લામાં અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ. વડોદરાના વાઘોડિયામાં ધોધમાર વરસાદના કારણે ભરાયા પાણી. માળોધર રોડ પર આવેલા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. પરિશ્રમ સોસાયટીના નાકે ઘૂંટણસમા પાણી ભરાયા. એસટી ડેપોનો રોડ પર પણ પાણીમાં ગરકાવ. વડોદરામાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન. શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. વરસાદ વરસતાની સાથે જ ઠેરઠેર પાણી ભરાયા. સોમા તળાવ અને રાવપુરા રોડ પર પાણી ફરી વળ્યા. વાહન ચાલકોની મુશ્કેલીમાં થયો વધારો. વરસાદી માહોલ વચ્ચે ડાંગ જિલ્લાના મનમોહક દ્રશ્યો આવ્યા સામે. આહવા સનસેટ પોઈન્ટ પર જોવા મળ્યો અદભુત નજારો. વાદળોની વચ્ચે ઘેરાયેલ પર્વતોના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. સુરતની તાપી નદીના તટે જોવા મળ્યો નયનરમ્ય નજારો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઘટી વિઝિબિલિટી. વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનોએ અનુભવી રાહત. સાબરકાંઠા જિલ્લામાં પણ મેઘરાજાએ કરી પધરામણી. વિજયનગર અને ખેડબ્રહ્મા તાલુકામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો. વિજયનગરના બાલેટા, ગાટીવાકડા, કોડિયાવાડા, દઢવાવ, દંતોડ, ચિઠોડા ગામમાં વરસાદી માહોલ. ચોમાસું બેસતા ખેડૂતોમાં ખુશી. ભાવનગર શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો જામ્યો. વરસાદી માહોલ. શહેરમાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ. સુરત જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. જિલ્લામાં તેજ પવન સાથે વરસાદ વરસ્યો. વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોની ગરમીથી મળી આંશિક રાહત. સમગ્ર જિલ્લામાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો. દ્વારકાના ખંભાળિયામાં ફરી એક વખત તોફાની વરસાદ. ખંભાળિયા શહેરમાં 3 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. નગર ગેટ, સોની બજાર, રામનાથ રોડ સહિતના રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાતા લોકોને પડી હાલાકી. રાજ્યમાં આજે પણ ધોધમાર વરસાદની સંભાવના. આગાહીકાર હરેશ ઝાપડિયાએ વરસાદની સંભાવના વ્યક્ત કરી. ગીર સોમનાથ, ભાવનગર, બોટાદમાં પણ વરસાદની આગાહી કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. અમદાવાદ શહેરના વાતાવરણમાં આવ્યો પલટો. શહેરના કેટલાક વિસ્તારમાં વરસ્યો ઝરમર વરસાદ. પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી સર્જાયો વરસાદી માહોલ. વાદળછાયા વાતાવરણ વચ્ચે સર્જાયો વરસાદી માહોલ. હવામાન વિભાગે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી. 12 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ધોધમાર વરસાદ. વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 28 જૂન બાદ અનરાધાર વરસાદ ખાબકી શકે. કેટલાક ભાગોમાં 8 ઇંચ જેટલો વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી. રાજધાની દિલ્હીમાં આગ ઉગતી. ગરમી બાદ મેઘરાજાએ પધરામણી કરી. દિલ્હીના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઉત્તરાખંડના દહેરાદૂનમાં મેઘો મહેરબાન. ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણ આહલાદક બન્યું. હળવા વરસાદથી લોકોમાં આનંદનો માહોલ. ઉત્તર પ્રદેશમાં અસહ્ય ગરમી બાદ હળવો વરસાદ. જૌનપુરમાં તેજ પવન સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો. આગ ઉગતી ગરમી વચ્ચે વરસાદ વરસતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી. તમિલનાડુના મધુરદંગમાં વિસ્તારોમાં મેઘમહેર. વહેલી સવારે કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વરસાદ વરસ્યો. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઉત્તરીય સિક્કિમમાં ભારતીય સેનાના ઇન્જિનિયરોએ બનાવ્યો 150 ફીટ લાંબો સસ્પેન્શન બ્રિજ. હાલમાં મેઘરાજાએ કરેલી તોફાની બેટિંગ બાદ સર્જાઈ હતી તારાજી. ભૂસ્ખલન અને પૂરની સ્થિતિમાં સિક્કિમમાં ફસાયા હતા અનેક મુસાફરો. કર્ણાટકના બીદરમાં મેઘરાજાએ કરી સવારી. શહેરમાં ભારે પવન સાથે ખાબકેલા ધોધમાર વરસાદથી શહેરમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા. મહાકાય વૃક્ષો પડતા વૃક્ષ નીચે પાર કરેલી ગાડીઓમાં ભારે નુકસાન.
હિમાચલ પ્રદેશના કુલુમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત. ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણ આહલાદક બન્યું. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. હળવા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. ભરૂચમાં ઝઘડિયાના ગોવાલીમાં વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ ધરાશાયી. વૃક્ષ ધરાશાયી થતાં એકનું મોત. વૃક્ષ પડવાથી બે લોકો ઇજાગ્રસ્ત થયા, જે પૈકી એકનું સારવાર દરમિયાન મોત. વરસાદી માહોલ વચ્ચે ભરૂચમાં ટ્રાફિક જામ. વહેલી સવારથી જામ્યો છે વરસાદી માહોલ. વરસાદના કારણે ઝાડેશ્વર ચોકડી પર થયેલા ટ્રાફિક જામના દ્રશ્યો આવ્યા સામે. પ્રધાનમંત્રી મોદી સહિત તમામ સાંસદોએ સંસદમાં લીધા શપથ. આજથી 18મી લોકસભાનું સત્ર શરૂ. સુરતમાં સુમૂલ ડેરીના ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી ગુમાવ્યો કાબુ. બીઆરટીએસ રેલિંગમાં ઘૂસી જતા ટેમ્પો પલટી ગયો. અડાજણ વિસ્તારના ભૂલકા ભવન પાસેની ઘટના. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. કેરલાનું કોઝીકોડ શહેર બન્યું ભારતનું પ્રથમ સાહિત્યિક શહેર. યુનેસ્કોની સાહિત્યિક શ્રેણીમાં ભારતના કોઝીકોડ શહેરને સ્થાન અપાયું. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સ્ટીલ બ્રિજ લોન્ચ કર્યો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર 130 મીટર લાંબો સ્ટીલ બ્રિજ લોન્ચ કરાયો. હવે ચટણીમાંથી નીકળ્યો દેડકો. કેરળના પલક્કડ શેરાનું રેલવે સ્ટેશન પર યાત્રીઓ વડા સાથે ખરીદેલી ચટણીમાંથી મૃત દેડકો નીકળ્યો. યાત્રી ફરિયાદ કરતા તપાસ હાથ ધરાઈ. રાજધાનીમાં પાણીની પારાયણ યથાવત. એક મહિનાથી વધુ સમય વીત્યા છતાં પાણીની સમસ્યા યથાવત. પાણી માટે લોકો પડાપડી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તમિલનાડુના મુમુઈમલાઈમાં વન વિભાગના કર્મચારીઓએ હાથીના બચ્ચાનું રેસ્ક્યુ કર્યું. પેટ્રોલિંગ દરમિયાન ખાડામાં હાથીનું બચ્ચું પડેલું દેખાતા કર્મચારીઓએ હાથીના બચ્ચાનું રેસ્ક્યુ કર્યું. તમિલનાડુના ઉટીમાં જંગલી હાથીએ મચાવ્યો ઉત્પાત. જંગલમાંથી રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો જંગલી હાથી. રહેણાંક વિસ્તારોમાં વારંવાર હાથીઓ આવી જતા લોકોમાં ભયનો માહોલ. ધોરણ 10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષાઓ શરૂ. સુરતમાં 60 સેન્ટર પર પરીક્ષાનું આયોજન. આગામી 3 જુલાઈ સુધી ચાલશે પરીક્ષાઓ. 1 અથવા 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા.